ભાવનગર શહેરના સ્ટેશન રોડ પર સવાઈ ઘરની શેરીમાં મકાન ધરાશાય. ભાવનગર શહેરના સ્ટેશન રોડ પર સવાઈ ઘરની શેરીના મકાન ધરાશાય થતા મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના રેલવે સ્ટેશન રોડ પર સવાઈ ઘરની શેરીમાં કિશોરભાઈ પાચકની માલિકીનું બે મંજિલ મકાન ધરાશાય થતા ત્રણ વાહન દબાયા. સ્થાનિક લોકોમાં કહેવા મુજબ કિશોરભાઈ પાચકની માલિકીનું આ મકાન ઘણા વર્ષોથી બનશે અને ખંડેર જર્જરિત અવસ્થામાં હોય તેની જાણ કિશોરભાઈને અનેક વખત કરેલ છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને વરસાદથી આજે આ મકાન ધરાશાયી થયેલ છે. સદભાગે કોઈને જાનહાની થઈ નથી. આ પ્રકારની સાથે બાજુમાં રહેતા રફીકભાઈના મકાનની દિવાલ પણ પડી હતી અને ત્રણ વાહન દબાયા હોવાની જાણ મળેલ છે. જર્જરિત મકાન છે અને વર્ષોથી દર વર્ષે ફળિયા થશે છે. બીજી વાર પડી, ત્રીજી ચોથી ફેરી પચાસ ફેરી કીધું તો કઈ કરાવતો જ નથી. મારા બાપની નિશાળી છે, કઈ નથી કરાવવું કે ભલે માણો મરી જાય તો ભલે મરી જાય. આના હિસાબે મારું મકાન એ પડ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પણ તાકીદે તંત્રને પગલા લેવા છે. આ જર્જરિત ઇમલો છે એ ઉતરાવી લે, જેથી કરીને કોઈ જાનહાની કોઈ લત્તાવાળાનું માનતો નથી. હવે પછી આવી ઘટના ન બને, પગલા લે. રહીશોની માંગણી છે. મકાન માલિક આયા કે નહીં? હજી નથી પડ્યો. એના કેટલો સમય થયો? એને જાણ કરી તમે? અહીંયા રહેતા નથી. પછી હાજરમાં વર્ષો દબાઈ ગયા છે. છોકરા બોકરા મરી ગયા હોય કેટલા દબાઈ ગયા? તું બીજી ફેરી બનાવ બન્યો જ્યાં વર્ષે પડ્યું હતું. ફિરોઝ મલિક સાથે ઇરેન ચૌહાણ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, ભાવનગર.